डांग जिल्लाना वघाई खाते अयोध्यामां राम मंदिरना शिलान्यास निमित्ते भगवान श्री रामनी आरतीना कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं। वघाई खाते मोटी संख्यामां राम भक्तोए भेगा थईने श्री राम आरतीनुं आयोजन करता वघाई गाम भक्तिमय बन्युं हतुं। बोली रामचंद्र भगवान की जय। आज नो ऐतिहासिक अवसर पावन अने आखा वघई नगरी में डांग जिल्ला में उत्साह माहौल दीपावली ने जेम आज घना वर्षों सुधी ऐतिहासिक लड़ाई जगह कर्या पछी आज आप अयोध्या रामचंद्र भगवान राम जन्मभूमि स्थान में जो शिलान्यास थवा जई रह्यो छे ए बहु घणा ज आनंदनी वात छे। અને એ સાથે આખા ભારત દેશમાં આખા વિશ્વમાં આજના ઐતિહાસિક અવસર માટે આનંદની લાગણી છવાઈ ગઈ છે અને દીપાવલી જેવો મહોત્સવ જોવા મળે છે। એ જ રીતે આજના આપણા ડાંગમાં પણ એક ઐતિહાસિક દીપાવલી જેવો માહોલ ઊભો થયો છે। ગામના નગરજનો નાના મોટા બાળકો એટલો ઉત્સાહ છે બધામાં કે આજે રામ જન્મભૂમિ પોતાના ઘરે કોઈ પ્રસંગ હોય એ રીતે બધા ઉજવી રહ્યા છે અને હજારો કાર સેવકો સાધુ સંતો એ લોકોના બલિદાનથી આજનો દિવસ આપણને પ્રાપ્ત થયો છે। વર્ષોથી આ ચાલતી લડાઈને આજે ઐતિહાસિક જીત મળી છે અને આજે આપણા માનનીય વડાપ્રધાન દ્વારા જે શિલાન્યાસ થઈ રહ્યો છે બહુ આનંદની વાત છે અને ઉત્સાહની વાત છે। એ જાણીને આનંદ થાય છે અને વઘઈ નગરીમાં ડાંગ જિલ્લામાં બધા જ મંદિરોમાં આજે બરાબર 12:39 સમયે ધ્વજ પતાકા આરતી પૂજા થાળ પ્રસાદ 151 કિલોના લાડુનો પ્રસાદ આખા નગરમાં ઘરે ઘરે ભગવી ઝંડીઓ લહેરાવે છે અને હનુમાન ચાલીસાના પાઠ થાય છે। ઘણો જ ઉત્સાહનો માહોલ છે એ જોઈને આનંદનો અનુભવ થાય છે અને આખી ડાંગ જિલ્લાની નગરી બધી અયોધ્યાની જેમ શણગારાઈ ચૂકી છે। આજનો માહોલ ઉત્તમ છે અને ગદગદ સાથી થઈ જાય છે કે આપણા બધાના હૃદયમાં વાસ કરતા રામચંદ્ર ભગવાન એમના મંદિરનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે। બહુ જ ઐતિહાસિક સમય છે અવસર છે અને સાધુ સંતોના અથાગ પ્રયત્નથી અને કાર સેવકોનો સાધુ સંતોના અથાગ પ્રયત્નથી આજે આ અવસર આપણને પ્રાપ્ત થયો છે એ રૂરો અવસર છે। આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ। જય શ્રી રામ। મંગલ પવન અમંગલ હારી દ્રવો સુદશરથ અજીર બિહારી। આજે ખૂબ આનંદની વાત છે આ વઘઈના મંદિરેથી જ્યારે હું બીએસપીનું ભ્રમણ કરતું ત્યારે આ મંદિર બનાવવા માટે ઈટ પણ મોકલાઈ હતી, કાર સેવક પણ મોકલાયા હતા અને ભગવાનની કૃપાથી આજે આ મંદિરનું જ્યારે ભૂમિપૂજન થયેલું છે એ પણ મારી નજર સમક્ષ મને જોવાનું પડ્યું છે। ભગવાનની કૃપા સમજો છું આ મંદિરના ભૂમિપૂજન જ્યારે થઈ રહ્યું ત્યારે લાખો લોકોએ આ મંદિર ભવ્ય મંદિર બને એના માટે જે બલિદાન આપ્યા તેમના આત્માને આજે શાંતિ મળશે, તેમના પરિવારના આત્માને શાંતિ મળશે। ખરા આત્મા આજે મંદિરનું નિર્માણ કરે ખૂબ આનંદની વાત છે, એ ખુશીનો દિવસ છે। દેશ અને દુનિયાની અંદર એ 500 વર્ષથી અન્યાય રીતે હિન્દુઓને જે અન્યાય કરી અને આ મંદિરનો ઝઘડો ચલાવ્યો હતો પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે સુખદ નિકાલ લાવી દીધો અને આજે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે। અને જે મોદી સાહેબને મોટી મોટી અભિનંદન આપ્યું જ્યારે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે ખૂબ ઝડપથી મંદિર પૂરું થાય અને આપણે સૌ એ મંદિરમાં રામપ્રધાન દર્શન કરવા સ્વામી રૂપે જઈએ અને બોલાવે ભગવાન એવી પ્રાર્થના કરું છું। આ તબક્કે વિશેષ ન કહેતા ફરીને રામચંદ્ર ભગવાન કી જય।